ભગવાન નો દ્રોહ ન કરવો બહુ સહેલો પડે,
કારણ કે ભગવાન સામે મૂર્તિમાંથી નીકળીને કોઈ જે લાત મારો કે કોણે મારો ના, પણ જો કોઈ ઊંચા સ્વરે કોઈ કદાચ કારણસર કોઈ હરિભગત કંઈક બોલી જાય તો ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય. એટલે આપણે ખૂબ ખટકો રાખવાનો. આ મંદિર જેટલું આપણું છે એટલું બધાનું છે. ભગવાન મંદિર છે એ બધાનું છે. નાનો મોટો ગમે તેવો હરિભગત આવ્યો હોય એને ખૂબ સાચવો, ખૂબ રમાડવું જમાડવું, આપણે કંઈ ન થાય, કંઈ ન થાય. તો માત્ર વાણીથી એનું સ્વાગત અભિરેક આપણે એ જ રાખવાનું કે એક માણસ, અમે સ્વામી વાત કરી ને, જગતમાં મોટામાં મોટી વસ્તુ, મોટામાં મોટી ભેટ જો આપવા લાયક હોય તો એ ભગવાનની ભેટ છે. કારણ કે બીજી તો આજે છે ને કાલે નથી, પણ જેને ભગવાનની ભેટ મળે તો એ પોતે તો કરે ની સાથે સાથે એની પેઢીઓ કરે છે ભગવાનના સંસ્કાર. આજે બેડમિન્ટનની અંદર આપણું મંદિર નાનકડું એવું મંદિર, કોઝી કહેવાય, કોઝી મંદિર, હંમેશા માટે કીધું છે કે જો જગતના જે બિલ્ડિંગો કે જે વસ્તુઓ બનતી હશે એ પૈસાથી બનતી હશે, અને આપણા મંદિર છે ને એની એક એક ઈંટ એક એક રજમાં એ હરિભક્તોનો પ્રેમ ભાવ અને લાગણીથી દેખાય છે. આપણા મંદિરો પૈસાથી નથી થતા, પૈસા જોઈએ કારણ કે માધ્યમ છે, પણ એક એક ઈંટ જુઓ તમે, એક એક કલરનો પૂછડો જુઓ તમે, એક નાનામાં નાની વસ્તુઓ જુઓ તમે, તો એ હરિભક્તોના પ્રેમની લાગણી થાય છે. અને એ પ્રેમની લાગણીથી થઈ જાય ને એટલે ભગવાનના મોઢામાં મોઢા ઉપર હંમેશા તમને સ્માઈલ જોવા મળે, આપણા ભગવાન મોઢા ઉપર સ્માઈલ હોય. કેમ એટલા માટે નહીં કે એવી મૂર્તિ બનાવી દે, મૂર્તિ તો ખબર ઘણી બધી બનાવે છે, પણ જે રોનક હોય છે એ હરિભક્તોના પ્રેમની હોય છે. કેવા પ્રેમથી ભગવાનને હરિભક્તો રાખે અને ભગવાન વધારે ને વધારે સ્માઈલ કરતા થતા રહે. તો તમે બધાએ ખૂબ તન મન ધનથી સેવા કરીને આજે અમે જ્યારે આવ્યા પહેલી વખત બેડમિન્ટન ત્યારે થોડું ડિલે કર્યું હતું. એટલે પહેલાં તો અમારું જે દેશમાં સિઝન નક્કી કરી એ લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીનું પ્લાન કર્યું, પણ પછી વિચાર થયો કેનેડામાં ઠંડી બહુ હોય તેને ડિલે કરીને આપણે માર્ચ કરી, પણ કર્મની કઠણી ગણો કે સંજોગો ગણો અમે નેગેટિવ અમે જે ઉતર્યા તો રોડ સિવાય ક્યાંય કલર દેખાતો નથી અને બધાએ વોર્મર પહેરે જીન્સ પહેરે, પણ અમારે ધોતિયા પહેરવાનો. હમણે જ આ વખતે જ ઉતરે ને, હમણે પરમ દિવસે અમે ત્યાંથી તો એ કસ્ટમ ઓફિસર હોય ને, એ કસ્ટમ ઓફિસરે કીધું, કારણ કે એને લીધે આ જો આપ બીજા અમેરિકાથી આવ્યા છે ક્યાંકથી તો ત્યાં તો સિઝન કદાચ ગરમ હશે, તો એ દીદી કે જાકે ઠંડી હતી, પણ એડમિન્ટનના હરિભક્તોના હૃદયમાં ગરમી હતી. મેં ગરમી ત્યાં અંદર હૂંફ હોય, અંદર પ્રેમ હોય, બહારની ઠંડી અસર કરે નહીં. અને બહાર ગમે તેટલી ગરમી હોય ને અંદર ટાઢક હોય ને, અમે ઘણી જગ્યાએ દાણા નાખીએ મંદિર કરો મંદિર કરો મંદિર, પણ ફેર ન પડે. ઠંડકમાં આવ્યા અને પછી